અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન હદ વિસ્તારના રાજપીપળા ચોકડી પાસેથી ટ્રક અને ક્લીનરને બંધક બનાવી કપાસની ઘાસડી ભરેલ ટ્રકની લૂંટ કરી જવાના ચકચાઇત પ્રકરણમાં ભરૂચ પોલીસે સુરતથી બે લૂંટારૂઓની ધરપકડ કરી લૂંટ કરાયેલ 125 જેટલી કોટનની ઘાસડીઓ અને ટ્રક કબજે કરી હતી. ગત તારીખ 18 ઓક્ટોબરના રોજ ટ્રકનો ચાલક પ્રભુપલની વનિયર જસદણ તાલુકાના સોમનાથ કોટેક્સ જીનમાંથી 125 નંગ કપાસની ઘાસડી ભરીને તામિલનાડુના કોઇમ્બતુર જઈ રહ્યો હતો. આ ટ્રક અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 ઉપર રાજપીપળા ચોકડી નજીકથી પસાર થઈ રહ્યો હતો. તે વખતે રાજપીપળા ચોકડી પાસે ત્રણ અજાણ્યા હિન્દી ભાષી લૂંટારૂએ તેમને માર મારી બંધક બનાવ્યા બાદ ઘાસડી ભરેલા ટ્રકમાં તેમનું અપહરણ કરી લઈ ગયા બાદ રસ્તામાં તેઓને ફેંકી દઈ ઘાસડી ભરેલા ટ્રકની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. આ પ્રકરણમાં પોલીસે સુરતમાંથી પ્રકાશશીલ રાજપુરોહિત અને શૈલેષ શંકરલાલની ધરપકડ કરી લૂંટ કરાયેલ ઘાસડીઓ અને ટ્રકનો મુદ્દામાલ કબજે. ગઈ તારીખ 19/10 રાત્રિના 3:30 અરસામાં જસદણથી કોટન એટલે કે રૂ ભરીને એક ટ્રક કોઇમ્બતુર જવા નીકળેલી એ આપણા અંકલેશ્વરના નેશનલ હાઇવે પર શ્રીરામ ટ્રાન્સપોર્ટની સામે એક મિતાલી હોટલની બાજુમાં ટ્રક ઉભા રાખી અને એના ડ્રાઈવર અને ક્લીનર પોતાની ઓફિસે બિલ્ટી વગેરે કામે ગયેલ તે દરમિયાન ત્રણ અજાણ્યા ઇસમો આવી ટ્રકમાં ચડી અને ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરના અપહરણ કરી અને ટ્રકની લૂંટ કરેલ. જે સંદર્ભે અમે અંકલેશ્વર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરેલ. ટેકનિકલ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમે અમારી અંકલેશ્વર ડીવાયએસપીની આગેવાનીમાં ટીમો બનાવી તપાસ ચાલુ હતી. તે દરમિયાન અમને બાતમી મળેલ કે લૂંટમાં ગયેલ મુદ્દામાલ વેચવાની આ લોકો ફિરાકમાં છે. તે સંદર્ભે અમારી અલગ અલગ ટીમો વોચમાં રાખી અને મહારાષ્ટ્રમાંથી જે જગ્યાએ માલ વેચાયો હતો ત્યાંથી ટ્રેપ ગોઠવી આરોપીઓ પકડી પાડવામાં આવેલ છે અને ગુનામાં ગયેલ તમામ મુદ્દામાલ એટલે કે 20 ટન કોટન જેની કિંમત 28,75,000 તેમજ ટ્રક જે તમિલનાડુ પાસિંગનો હતો તેની 10 લાખની કિંમત એ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે. બે આરોપી પકડી પાડવામાં આવેલ છે. જે ટ્રક લૂંટાઈ છે તેનામાં ડ્રાઈવરને બધું? ના ના, ડ્રાઈવરને ક્લીનની કોઈ સાટગાંઠ નથી. અલગ આખી ગેંગ જ છે જે જેલમાં આ ગેંગના મેમ્બરોની મુલાકાત થયેલ ને ત્યાં એ લોકોએ આ પ્રકારે પ્લાન ઘડેલ. અત્યારે જે આરોપી પકડાયો છે તે સુરતમાં એક મોબાઈલ ચોરીના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલ છે.